સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના પાંચ સભ્યોમાંથી ચાર સભ્યોના મૃતદેહ ચાર દિવસ બાદ ડભોઈના ટેન તરાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે જ્યારે હજુ એક મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા જો કે કલ્પેશની પત્ની તૃપ્તિ હજુ પણ લાપતા છે જેથી ફાયર બ્રિગેડ વધુ શોધખોળ કરી રહી છે પોલીસે જણાવ્યું હતું કે કેનાલમાંથી જે રીતે કાર અને તેની અંદરથી મૃતદેહ મળ્યા હતા તેને જોતા રાત્રિના અંધકારમાં કાર ચલાવવાનું જજમેન્ટ લેવામાં ભૂલ થવાથી કલ્પેશભાઈની કાર કેનાલમાં ખાબકી હોઈ શકે જોકે આ મામલે હજુ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સાચા કારણો જાણી શકાશે કલ્પેશભાઈના પત્નીનો દેહ પણ હજી મળ્યો નથી આ મામલે વિસ્તૃત તપાસ ચાલી રહી છે કલ્પેશભાઈ હંમેશા પરિવારને સાથે લઈને જ ફરવા જતા હતા નવાપુરામાં રહેતા અને ગુમ થયેલા કલ્પેશભાઈ પરમાર કમ્પ્યુટર ઉપર ડેટા એન્ટ્રી સાથે શેર બજારમાં ટ્રેડિંગનું કામ કરે છે કલ્પેશભાઈ હંમેશા પરિવારને સાથે લઈને જ ફરવા જતા હોય તેવું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું તાજેતરમાં મુંબઈ ખાતે પણ પરિવારને ફરવા લઈ ગયા હતા અને તે પૂર્વે રાજસ્થાન પણ ફરવા માટે લઈ ગયા હતા ત્યારબાદ પહેલી માર્ચના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા માટે લઈ ગયા હતા ત્યારબાદ પરિવાર ગુમ થઈ ગયો હતો ત્યારબાદ આજે ડભોઈ પાસે નર્મદા કેનાલમાંથી કાર મળી આવી હતી અને જેમાંથી ચાર મૃતદેહ મળ્યા છે કેમેરામેન મયુ ટેલર સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત